નમસ્કાર મિત્રો, મારું નામ વિનોદ પટેલ છે. હું ચિત્રકાર છું. એક 40 વર્ષથી આ ફિલ્મમાં કામ કરી રહ્યો છું. મિત્રો, કલાની જયારે વાત કરવામાં આવે છે ત્યારે કલાની જર્ની વિશેની જો વાત થાય વધારે મજા આવે. આમ કલાકારોને બોલવું તો ફાવે નહીં, પણ હું મારી જાત પર જે વધારે બોલું એના કરતાં હું કલાની જર્ની વિશેની થોડી વાત કરીશ. કલાકાર એક જ્યારે જન્મ લે છે ત્યારે એની જે સ્ટ્રગલ લાઈફની અંદર એ પોતાના કામ સાથે કઈ રીતે જોડાય છે અને કઈ રીતે એના એન્વાયરમેન્ટ સાથે કામ કરે છે, પણ એની સાથે સાથે એનું જે પીઠબળ જે છે એને કઈ રીતે પૂરું પડે છે. એમ હું જો મારી વાત કરું તો હું એક ગામથી ગેલેરી સુધી પહોંચી ગયો, પણ મારી સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ અને અત્યારે હું એક ટીચિંગ લાઈફમાં પણ છું, એની અંદર મેં મારી કલાને જાળવી રાખી છે. પણ ક્યારે મને એ પોતે જ્યારે કલાકાર પોતાના કામ સાથે જોડાયેલો હોય ત્યારે હું તો દરેક કલાકારોને જ કહું છું, જે યુવાન કલાકારો જે છે એમના માટેની ખાસ વાત છે કે પોતે પોતાના કામ સાથે જોડાયેલો. તમારું કામ તમને શીખવાડશે. જ્યારે તમારી પાસે કામની સિક્સેન્સ આવશે ત્યારે આપમેળે કંઈક અંદરથી મળશે. કોઈ તમારી આંગળી પકડીને તમને એક પ્લેટફોર્મ પૂરું પાડે એ વાત અલગ છે, એવોર્ડ એ પણ વાત એક અલગ છે, કોઈની સાથે કોમ્પિટિશન કરવી એ પણ એક વાત અલગ છે. પણ હું તો એટલું જ કહીશ કે તમે તમારા કામ સાથે કોમ્પિટિશન કરો, તમારા કામની જર્ની સાથે કોમ્પિટિશન કરો. એવોર્ડ એક વસ્તુ એવી છે કે જે તમને તમારું કામ તમને કદાચ એવોર્ડ અપાવે છે, પણ મારું માનવું ત્યાં સુધી છે કે જ્યાં સુધી એ કલાકાર જો એને જીવંત રહેવું હોય કલાકારે તો પોતાની કાર્યશૈલીને જાળવી રાખવી પડે છે, એને એક શિડ્યુલ બનાવવું પડે છે. જ્યારે એને એક શિડ્યુલ બને છે ત્યારે એ પોતાના કામ સાથે જોડાયેલો રહે છે. બીજા કલાકારો શું કરે છે શું નથી કરતા એના પર ધ્યાન આપી, એના કરતા આજે મેં શું કર્યું અને મારે કઈ કામ કરવું જોઈએ. જે રીતે હું 1985 જ્યારે મેં કોલેજ લાઈફની જર્ની કરી આ ફિલ્મની ત્યારે મને ફરવાનો બહુ શોખ, એની અંદર હું એક ફરતા હું કઈ રીતે ફરીને કઈ રીતે કામ કર્યું, મુંબઈ, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર, ચેન્નઈ, વોટએવર બધી જગ્યાએ જેને ઇન્ટરનેશનલ ગેલેરીઓની વિઝિટ પણ મેં મારી, એમાં જૂના ચિત્રકારો કઈ રીતે કામ કર્યું, કન્ટેમ્પરરીમાં આર્ટિસ્ટ કઈ રીતે કામ કરે છે, એકેડેમિક કામ કઈ રીતે થાય છે, એબસ્ટ્રેક્ટ કામ કઈ રીતે થાય છે, એનો મેં રિસર્ચ કર્યો. તો એ જે રિસર્ચ કરતા 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 મને હું મારા કામને બીજાની સાથે કમ્પેર કરતો હતો, એટલે કોમ્પિટિશન ન કરતો હતો પણ કમ્પેર કરતો હતો. હું કઈ રીતે કામ કરું છું, બીજા કલાકારો કઈ રીતે કામ કરે છે અને એમાં મારે શું કરવું જોઈએ એના પર હું ફોકસ કરતો હતો. આજે હું મારા પોતાના સ્ટુડિયોમાં છું. મારું એક સપનું પણ હતું કે હું કામ કરતા 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 મારો પોતાનો સ્ટુડિયો બનાવું જેમાં હું સૌથી વધારે ટાઈમ સ્પેર કરી શકું અને કામ કરી શકું. તો મેં આજે કરી લીધું. આજે 40 પછી મને એક સ્ટુડિયો મારો પોતાનો મળી ગયો. તો આજે મને એક કામ કરવાની મજા કંઈક અલગ છે આ સ્ટુડિયોની અંદર. જે રીતે હું દિલ્હી, મુંબઈ, કલકત્તા ફર્યો તો દરેક આર્ટિસ્ટોને મળ્યો, જેમ કે જગદીનદાસને પણ મળ્યો, પછી મુંબઈની અંદર પછી તૈયબ મહેતા સાહેબને મળ્યો, પછી મુંબઈની અંદર ઘણા બધા કલાકારોને દિલ્હી, કલકત્તામાં,
જે સાઉથના કલાકારો છે, ઘણા બધા મારા મિત્રો છે, કે એમના સ્ટુડિયોમાં મેં વિઝિટ મારી, તો એમની જે જર્ની હતી એમાં હું મારી સેલ્ફને ગોતી રહ્યો હતો કે ભાઈ આ લોકો કેટલું સરસ કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, કઈ પ્રોસેસમાં કામ કરે છે. તો મેં મારો અભિયાન એ જોઈને આવ્યા પછી મેં મારા કામને પકડી રાખ્યું અને મેં મારા કામને જાળવી રાખ્યું. કામ વસ્તુ એક એવી છે કે તમને કંઈક અંદરથી મળશે, શો ઓફ કરવાથી કશું નથી મળતું, એ ખાલી એક બાહ્ય દેખાવ છે, એક માસ્ક છે. પણ એક બાળક પરીને એક સહજ, ભલે ઉંમર થઈ ગઈ, મોટા થઈ ગયા, પણ એક એને કેટલીક સહજ વૃત્તિ તમારે મળવી જોઈએ. અને કે બુદ્ધિ તો બધાની પાસે આવી જ જાય છે આપમેળે, પણ જ્યારે એ કલાકાર પોતાના મન સાથે ને પોતાના કામ સાથે જોડાયેલો રહે તો સરસ કામ કરી શકે. હું તો એટલું જ કહીશ કે મેં એકેડેમિક કરતા કરતા એબસ્ટ્રેક્ટ સુધી ગયો તો મારા કામે મને શીખવાડ્યું છે, મને કોઈએ શીખવાડ્યું નથી. પણ એની સાથે સાથે બીજી એક ખાસ વાત કહીશ કે જેમાં ઘણા બધા મિત્રો કે જ્યારે મારા શો થતા ત્યારે મને ઘણા બધા મિત્રો, એક બાળક પત્ર લખતો, એક વિદ્યાર્થી મને કોલેજનો વિદ્યાર્થી મને એક પત્ર લખતો, એક ગામડાનો ખેડૂત ખેતરમાં ખેતી કરતા કરતા પણ એક મને પત્ર લખતો, કોઈ સારા આર્ટિસ્ટે મારા કામ જોઈને મારા શો જોઈને મને એક પત્ર લખ્યો. એ રીતે સારી સારી સંસ્થાઓ, સારી સારી જેની સમાજ સેવા જે ચાલતી હોય એવી સંસ્થાઓ પણ મને પત્રો લખ્યા, અને એ પત્રોનો આજે મેં પણ જાળવી રાખ્યા છે. કારણ કે બેક ટુ ફાઉન્ડેશન, જે મારું એ મારું ફાઉન્ડેશન હતું, કેમ એ મારું પીઠબળ પૂરું પાડતા હતા. એ પત્રો ક્યારેક ક્યારેક હું વાંચું તો મને એમ કે મારા એક્ઝિબિશનમાં જોઈને ન્યૂઝ પેપરમાં વાંચ્યા પછી લોકો મને પત્રો લખે છે, તો એ જે વસ્તુ હતી એ મારા માટે બહુ સારી વસ્તુ હતી. કેમ કે મને એનાથી ઊંફ મળતી હતી, મને એક પ્રોત્સાહન મળતું હતું, અને એ પ્રોત્સાહનની અંદર મેં કદાચ મારા કામને પકડી રાખ્યું છે. અને એ આજે હું કદાચ મારા પત્રો તમને બતાવીશ મેં કઈ રીતે કામ કર્યું અને પત્રોમાં કેવા શબ્દો વપરાયા છે એ પણ હું તમને બતાવીશ. હું તો એટલું જ કહીશ કે કોઈ એવોર્ડથી સન્માને કે ન સન્માને, પણ કોઈ એવોર્ડ વિનર વિદ્યાર્થી તમારે પગે તમને લાગે એ તમારો મોટા મોટા એવોર્ડ છે. કોઈ પદ્મશ્રી એવોર્ડની જરૂર નથી, પદ્મશ્રી એવોર્ડ એ દિવાલ પર જ રહે છે, સમજી લો. પણ કલાકાર કલાના સર્જનથી અમર બની જાય છે, એનો સાચો એવોર્ડ છે. હું તો એટલું જ કહીશ કે લોકોની વાતો કરીએ એના કરતાં તમે તમારા કામ સાથે જોડાયેલા હો તો મારું માનવું છે કે તમે સારું ફળ મેળવી શકશો અને તમારું એક મનગમતી જગ્યા બનાવી શકશો જેની અંદર તમે 100% તમારો ટાઈમ સ્પેર કરી શકશો અને બીજાને તમે ખુશી આપી શકશો. એક તમારું ચિત્ર જોઈને કોઈ આનંદ વ્યક્ત કરે, પૈસાની તો બધાને જરૂર હોય છે, હું એવું નથી કે પૈસાની જરૂર નથી હોતી, મારે પણ જરૂર છે, કારણ કે મારી સ્ટ્રગલ લાઈફમાં મને ખબર છે. પણ એના માટે બી પ્રેક્ટિકલ, કામની સાથે પ્રેક્ટિકલ પણ બનવાની બહુ જરૂરી છે. એટલે આપણે ખભે થેલો ફરાવીને કે પછી લાંબો વાળ કે દાઢી કરીને આપણે જો ફરીએ ને અને કામ કરીને જે બાહ્ય દેખાવ કરીએ એના કરતાં બેટર કલાકાર લુપ્ત રહીને પોતાના કામ સાથે જોડાયેલું રહે અને એની અંદરથી એના ફેમિલીને, એના સમાજને, એની સોસાયટીને જો એ એક ઉદાહરણ સારું પૂરું પાડી શકતો હોય તો કલાકારને કોઈ તકલીફ નથી પડતી. એટલે માટે હું તો એટલું જ કહીશ મિત્રો કે કલાકારને જીવન રહેવા માટે પોતાના સર્જન સાથે જોડાયેલા રહેવું પડે છે અને પોતાનું સર્જન એ જ મોટા મોટી સાચી મૂડી છે અને એ જ એનો સાચો સમય છે. હું તો એટલું જ કહીશ, તમારા કામને તમારા સમય સાથે વેચી દો અને તમારા સમયને તમારા કામ સાથે વેચી દો તો કદાચ તમને ધાર્યું બળ મળશે. નમસ્કાર.